ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આગળ વધીએ નવમા ચેપ્ટરની અંદર. કાલે મેં પેલો 12નો વિડીયો મૂકેલો, એની અંદર તમે જોઈને થોડું ઘણું સમજ્યા હશે. હવે આપણે એ બધી વસ્તુ ફરીથી કરીએ, ભલે એની અંદર બધું આવી ગયું હોય તેમ પણ છતાં પણ હું મારી રીતે એ બધી વસ્તુ પાછી કરાવી દઉં. હવે એની અંદર પહેલાં શરૂઆતમાં એકદમ નોર્મલ લેવલથી આપણે ચાલુ કરીએ, જે છઠ્ઠા ધોરણથી આપણે કરતા આવ્યા. કોઈ પણ પદાવલી હોય એમાં ચલ હોય, સહગુણક હોય, ઘાત હોય, પછી સજાતીય પદો, વિજાતીય પદો કોને કહેવાય, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી, એ બધા એના પ્રકાર આવેલા હોય, તો આ બધી વસ્તુ જે નોર્મલ છે એને આપણે પહેલાં શરૂઆતમાં લઈ લઈએ, અને બહુપદીના સરવાળા બાદ બાકી તે પણ આની અંદર આવી જાય છે, અને એના પર આધારિત પછી સ્વાધ્યાય 9.1 છે. ત્યાર પછી ગુણાકાર આવે છે, એ ગુણાકાર અગત્યનો, અને એ ગુણાકારથી પછી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ એ ચેપ્ટર અગત્યનું બનતું જાય. એમ તો આ પણ અગત્યનું જ છે, પણ આ બધી વસ્તુ કેવી છે તમે આગળના ધોરણમાં કરીને આવ્યા છો. હવે જે અગત્યનું છે, આઠમા ધોરણનું આ 9મું ચેપ્ટર છે, એ તમને 9મામાં 10મામાં બહુ અગત્યનું ચેપ્ટર છે, એટલે બહુ યાદ રાખીને ભણવા જેવું વસ્તુ છે આ. એ નહીં આવડશે તો આવતે વર્ષે શીખી લઈશું એવું નથી, આ પાયો છે એટલે એ તમને આવડવું જોઈએ અત્યારે, બરાબર ને? ચાલો તો હવે આપણે ચોપડીમાંથી શરૂઆત કરીએ. પહેલાં કયા નંબરના પેજ નંબર પર છે ખબર? 138 નંબરનું પેજ છે ને, મેં અહીંયા લખ્યું છે 138 નંબરના પેજ પર એક પ્રયત્ન કરો આપ્યું છે. એ પ્રયત્ન કરોમાં 3 પ્રશ્ન છે, એમાં શું છે, એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. ચલ એટલે શું, કે એથી ઝેડમાંથી આપણે જે પણ મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ, અને ચલ એટલે બીજી એવી વસ્તુ કે જેની કિંમત બદલાયા કરતી હોય, જેમ જેમ ઇક્વેશન બદલાય તેમ તેમ એની કિંમત બદલાય તો એને ચલ કહેવાય. અને અચલ કોને કહેવાય, કે ભાઈ જો આ 4 છે, 5 છે, -7 છે, -3 છે, 5 છે, 11 છે, 9 છે, તો આ બધી અચલ સંખ્યા કહેવાય. અચલ એટલે શું, કે જેની કિંમત બદલાવાની નથી. તમે પહેલાં ધોરણમાં ભણ્યા ત્યારે પણ 4 એટલે 4, 1, 2, 3, 4 એમ જ ગણતા હતા, અને તમે જીવન પર્યંત, આજીવન તમે 4 વિચાર કરો એટલે 4 એટલે 4 જ એમ, તો એની કિંમત બદલાતી નથી. તો એ પ્રમાણે જે આંકડા છે એ અચલમાં આવે, અને ચલ એટલે કે જેની કિંમત બદલાયા કરતી હોય, અંગ્રેજી મૂળાક્ષરોને જે લઈએ છીએ આપણે એને ચલ કહેવાય. તો પહેલાં પ્રશ્નમાં શું છે, એક ચલ ધરાવતી, એક જ ચલ હોવો જોઈએ, એક ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણ આપો. હવે તમે 5ની જગ્યાએ અસંખ્ય લખી શકો છો, મેં અહીંયા 5 લખ્યા છે, તમારે પણ આ જ 5 લખવાના એવું જરૂરી નથી. આ સ્વાધ્યાય અને આ પ્રયત્ન કરો જે છે ને, તેમાં મોટેભાગે આવું જ આવશે, મેં લખ્યું છે એના કરતાં જુદા જવાબ પણ તમે લખી શકો છો. આ એક ખાલી તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે લખાય. એક ચલ, હવે મેં લખ્યું છે 4x, તો જુઓ આની અંદર એક જ ચલ x છે. હવે હું એમ લખું કે 4xy, તો આ વસ્તુ ખોટી પડે. વિચાર કરો કેમ ખોટી પડે, કારણ કે એની અંદર 2 ચલ આવી જાય, x અને y, હે ને, એટલે એ નહીં ચાલે. તો એક જ ચલ ધરાવતી આપણે પદાવલી લેવાની છે, એટલે 4x 5a -7p² હવે એમ તમને એમ થાય કે પી સ્ક્વેર, તો એ ચાલે, કારણ કે આપણે તો ચલ જ જોવાનો છે ખાલી. એક્સ વાય ઝેડ એબીસી જે અંગ્રેજી મૂળાક્ષર હોય, ચલ એ ચલ જ જોવાનો, એની સાથે સહગુણકમાં ગમે તે હોય, એની સાથે ઘાતમાં ગમે તે હોય, એની પર આપણે ધ્યાન આપવાનું નથી. એક જ ચલ હોવો જોઈએ તેવા આપણે 5 એક્ઝામ્પલ લેવાના છે. -7p² -3y + 5, જુઓ આ જરાક દ્વિપદીમાં આવી જાય છે, પણ દ્વિપદીમાં પણ આપણો ચલ તો એક જ છે y, એટલે આવું પણ લઈ શકાય. 11b + 9 આવું પણ લઈ શકાય. મતલબમાં શું તમને શરત આપેલી છે, કે ચલ આની અંદર એક જ હોવો જોઈએ. ચાલો ત્યાર પછી છે નીચે બીજા પ્રશ્નમાં, 2 ચલ ધરાવતી વિવિધ પદાવલીના 5 ઉદાહરણો. આની અંદર પણ કોઈ મર્યાદા નથી, તમારે જેમ બીજા ઉદાહરણ લખવા હોય તેમ લખી શકાય. શરત કેટલી, એની અંદર ફક્ત 2 ચલ આવવા જોઈએ. એક્સ વાય ઝેડ એવું લઈ લેવાનું નહીં, કારણ કે 3 પદ થઈ જાય. એ બી સી એવું પણ નહીં લઈ લેવાનું, 3 ચલ થઈ જાય, 3 પદ નહીં, 3 ચલ થઈ જાય, બરાબર ને? આપણે કેટલા ચલ લેવાના છે, 2 જ ચલ લેવાના. જુઓ એક્ઝામ્પલ, a² - b² તો લઈ શકાય, કારણ કે a અને b 2 ચલ આવ્યા. 5m - 7n² આ પણ લઈ શકાય, m અને n 2 ચલ છે. 3xy - 7x² y² આ પણ લઈ શકાય, કારણ કે x અને y 2 ચલ આવ્યા. 2a - 4b + 1 આવું પણ કંઈક લખી શકાય,
કારણ કે આની અંદર એ અને બી એમ બે ચલ આવેલા છે. 11C + 15D એટલે આની અંદર પણ બે ચલ છે. ખ્યાલ આવ્યો તમને આ ચલમાં? હા, તો આ છે બે ચલ ધરાવતી પદાવલી. હવે ત્રીજામાં શું છે તે જોઈએ. સંખ્યા રેખા પર એક્સ એક્સ માઇનસ 4, 2X + 1, 3X - 2 દર્શાવો. હવે સંખ્યારેખા પર આ વસ્તુ બદલાયા કરશે કેમ, કારણ કે આની અંદર ચલ આપેલું છે. જો અચલ હોય તો તમે અચલને તમે એકવાર સંખ્યારેખા પર દર્શાવો પછી એનું એ જ સંખ્યારેખા પર એનું સ્થાન ત્યાંનું ત્યાં જ આવે, પણ આ ચલ છે એટલે એનું સ્થાન બદલાશે. હવે જુઓ પહેલું એક્સ. હવે અહીંયા ધારો કે કોઈ આપણે 0 લઈએ છે, 0 પછી કોઈ અજ્ઞાત એક્સ અહીંયા આપ્યું છે, તો 0 અને એક્સ વચ્ચેનું અંતર એ એક્સ કહેવાય. આ બહુ અગત્યની વસ્તુ નથી, પણ ખાલી જાણ ખાતર તમારે જોઈ લેવાની. તો એક્સ કઈ રીતે દર્શાવાય? 0 અને એક્સ વચ્ચેનું અંતર એ એક્સ કહેવાય. હવે એક્સ માઇનસ 4 માઇનસ છે. માઇનસ હોય તો આપણે સંખ્યારેખા કવર કઈ બાજુ જઈએ છે? લેફ્ટ સાઈડ પર ખસીએ છીએ. તો એક્સ લઈએ તેનાથી 4 એકમ આપણે ડાબી બાજુ ખસવાનું, એ એક્સ માઇનસ 4 કહેવાય. હવે જુઓ અહીંયા, અહીંયા ધારો કે આપણે 0 અને એક્સ લીધું છે, 0 અને એક્સ એટલે આ બે વચ્ચેનું અંતર એક્સ થયું, પણ આપણે તો 4 એકમ ડાબી બાજુ ખસવાનું છે ને, તો કઈ રીતે ખસાઈ જુઓ. 0 થી માઇનસ 1 એટલે 1 એકમ, આ 2 એકમ, આ 3 એકમ અને આ 4 એકમ. તો હવે એક્સ માઇનસ 4 આખું ક્યારે થશે કે અહીંયાનો એક્સ પણ આપણે કાઉન્ટ કરવાનો, એટલે આ એક્સથી શરૂ કરીને આ માઇનસ 4 સુધીનું અંતર એક્સ માઇનસ 4 કહેવાય. ઘણા આટલું જ બતાવે, આટલું જ. તો આ તો માઇનસ 4 કહેવાય, આપણે તો કેટલું કરવાનું છે? એક્સ માઇનસ 4 એટલે એક્સને પણ લેવાના ને ધ્યાનમાં. તો એક્સ માઇનસ 4 એટલે આટલું અંતર થશે. ચાલો હવે ત્રીજું છે 2X + 1. 2X એટલે શું? એક્સને 2 વાર ગુણેલો છે. જોયું ને, 2X + 1 એટલે એક્સ કેટલી વાર ગુણેલો છે? 2 વાર. એટલે આટલું અંતર જો એક્સ હોય તો વળી પાછું એટલું જ અંતર કરો એટલે 2X થઈ જાય, અને +1 છે એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું. હવે સંખ્યારેખા પર કઈ રીતે દર્શાવવાનું તે જુઓ. જો 0 અને એક્સ એટલે ધારો કે આ એક્સ છે, પછી વાય શું છે? પાછું એક્સ સુધીનું અંતર. આ તો આટલું તો એક્સ છે જ, આટલું પાછું એક્સ એટલે 2X થયા ને. શું છે રકમમાં? 2X + 1 એટલે આટલું 1X, આટલું 2X, અને પાછું ધારો કે વાય અને ઝેડ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. તો હવે 2X + 1 કેટલું થાય? અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર એ 2X + 1 થાય. ખ્યાલ આવે છે? 2X એટલે એકવાર એક્સ લીધું તેવું જ પાછું બીજી વાર પણ લેવાનું, એટલે મેં અહીંયા 2 વાર બતાવ્યું છે. અહીંયા નામ કોઈ પણ આપી શકીએ, કેમ, કારણ કે આપણને ખબર તો પડવી જોઈએ ને કે આ 1 વારનું છે, આ 2 વારનું છે, આ 1 છે. તો એ પ્રમાણે અહીંયા કોઈ પણ નામ આપી શકાય, એટલે અહીંયા થઈ જશે 2X + 1. આપણે જેમ 1, 2, 3, 4 લખતા હતા ને તેવું લખી શકાય નહીં, કારણ કે મેં પહેલાં જ કીધું કે અહીંયા અજ્ઞાત સંખ્યા છે, અહીંયા ચલ છે, એની કિંમત બદલાયા કરે, એટલે આ પ્રમાણે આપણે લેવું પડશે 2X + 1. હવે ચોથું જોઈએ. ચોથું કાં છે? ચોથું આપ્યું છે 3X - 2. હવે જુઓ, હવે માઇનસ 2 એટલે પાછું આપણે લેફ્ટ સાઈડ પર જવું પડશે. હવે જુઓ આ 3X એટલે આપણે એક્સને કેટલા વડે ગુણવાનું? 3 વડે ગુણવાનું છે, અને એમાંથી 2 બાદ કરવાના છે. જુઓ આ એકવારનું એક્સ, જો મારું અંતર છે ને જરા જુદું જુદું છે એટલે તમે ધ્યાન રાખજો, એ પ્રમાણે સરખું અંતર લેજો 1 સેન્ટીમીટરનું. આ એકવારનું એક્સ એટલે એક્સ, આ બીજી વારનું એક્સ એટલે વાય, આ ત્રીજી વારનું એક્સ એટલે ઝેડ, એટલે આ તમારું થઈ ગયું 3X. હવે આ 3X માંથી જ 2 બાદ કરવાના છે. 3X માંથી 2 બાદ કરવાના. ધારો કે હવે વાય અને ઝેડ વચ્ચે હું 3 કાપા કરી દઉં, 3 ખાના, 1, 2 અને 3. ખબર છે ને આ વસ્તુ? સંખ્યારેખા પર એનું મૂલ્યાંકન કરેલું, સંખ્યારેખા પર નિરૂપણ કરેલું ત્યારે આવું કરાવેલું. 2 કરવા હોય તો આપણે 3 કરવા હોય તો 2 ટપકા કરવાના, 1 અને 2, એટલે ખાના કેટલા થઈ ગયા? 3. 1, 2 અને 3. તો એમાંથી 2 જ ભાગ આપણે તો માઇનસ કરવાનો છે. તો આ પહેલો ભાગ જુઓ, આ પહેલું ટપકું છે ને, અને ઝેડ એટલે આ પહેલો ભાગ, આ બીજું ટપકું ને આ પહેલું ટપકું એટલે 2 ભાગ, એટલે આટલો ભાગ ઝેડ અને આટલો, આટલો નથી ગણવાનો, આટલો ભાગ. ખ્યાલ આવે છે?
આ થઈ ગયું બે એકમ, તો આટલું પાછું બાદ કરી નાખવાનું એટલે 3x-2 તમને મળી જશે. આની અંદર જ આવી જાય, આની અંદર જ સમાઈ જાય, 3x-માં જ -2 સમાઈ જાય. ખ્યાલ આવે છે? 3x-2 આ પ્રમાણે કરવાનું. હવે આગળ આપણે જોઈએ, પ્રયત્ન કરો, એ પેજ નંબર 138 પર જ આપ્યું છે. એની અંદર શું છે, એક પદાવલી આપી છે. હવે એમાં જેટલા પણ પદ હોય એ દરેકે દરેક પદના સહગુણક ઓળખવાના છે. સહગુણક એટલે શું? એની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એ સંખ્યા સહગુણક કહેવાય. સહગુણક સાથે ગુણાયેલું. હવે આની અંદર કેટલા પદ છે જુઓ, 1, 2, 3 અને 4, ચાર પદ છે. અને દરેકે દરેક પદમાં કોઈક ને કોઈ સહગુણક તો હશે, એટલે મેં આ પ્રમાણે કોષ્ટક જેવું બનાવી દીધું છે. જુઓ, પદ અને સહગુણક દેખાયું તમને? એક બાજુ લખી દીધા પદ અને એક બાજુ લખીશ સહગુણક. પદ છે x² y² આ પહેલું પદ, એમાં કેટલો છે સહગુણક? 1. કંઈ નથી એટલે કેટલા ગણાય? 1 ગણાય, ધ્યાન રાખજો. એટલે આનો સહગુણક છે 1. -10x² y આપણું બીજું પદ છે. તો જો પ્લસ માઇનસ જે હોય એ લખવાનું જ, નહીં તો અડધો માર્ક કપાઈ જાય છે આપણો, ખબર છે ને? એટલે અહીંયા -10 છે, ઘણો તો એમ કે માઇનસ નહીં લખીએ તો ચાલે, હવે બાદબાકી જ છે ને? ના, એવું નથી, આ -10 છે એટલે અહીંયા લખવાનું -10x² y. તો પછી આનો સહગુણક કેટલો થાય? -10. સમજ પડી? ચાલો, પછી છે 5xy² બરાબર. તો અહીંયા છે 5, સહગુણકમાં કેટલા આવ્યા? 5 આવ્યા. -20 એનો સહગુણક, જે આંકડો છે એ જ આંકડો એનો સહગુણક ગણાય, એટલે અહીંયા સહગુણકમાં આવશે -20. ખબર પડી ગયું? તો આ થઈ ગયું સહગુણક, જે તમે આગળ ભણી આવ્યા છો એ પણ તમને યાદ આવી ગયું હશે. ચાલો, હવે એ જ પેજ પર એક બીજું પ્રયત્ન કરો છે, એકપદી દ્વિપદી અને ત્રિપદીને ઓળખવાનું છે. તો એકપદી એટલે, આ તમને આગળ વિડીયોમાં પણ સમજાયું પણ તે છતાં હું પણ એકવાર કહી દઉં કે એકપદી એટલે જેની અંદર એક જ પદ આવતું હોય તે, દ્વિપદી એટલે કે જેમાં બે પદો સરવાળા બાદબાકીથી જોડાઈ ગયેલા હોય, એટલે બે પદ જોડાયેલા હોય એટલે દ્વિપદી કહેવાય. અને ત્રણ પદ હોય સરવાળા બાદબાકીની સાથે, ત્રણ પદ જોડાયેલા હોય તો એને ત્રિપદી કહેવાય. અને જો ત્રણ કરતાં વધારે પદ હોય તો એને શું કહેવાય? બહુપદી કહેવાય. ઘણા બધા પદ આવેલા હોય એટલે બહુપદી. ચાલો, હવે એ પ્રયત્ન કરો. જોઈએ નીચે, એકપદીમાં કયા કયા છે, દ્વિપદીમાં કયા કયા છે અને ત્રિપદીમાં કયા કયા, તો મેં આ પ્રમાણે એનું વર્ગીકરણ કર્યું છે. તો પહેલું છે -z+5. હવે તમે જુઓ, -z+5 શામાં આવે? દ્વિપદીમાં આવે. આ એક પદ -z અને 5 આ બીજું પદ, એટલે બે પદ ભેગા મળ્યા એટલે જ કહેવાય દ્વિપદી. પછી x+y+z ત્રણ પદ આવ્યા ને, x+y+z એટલે આ શામાં આવે? ત્રિપદીમાં આવે. પછી y+z+100 એ પણ આમાં આવશે. y એટલે એક પદ, z એટલે બીજું પદ અને 100 એટલે ત્રીજું પદ, તો આ પણ ત્રિપદીમાં આવશે. હવે ચોથું છે AB-AC, બે પદ થયા. AB આ એક પદ અને AC આ બીજું પદ, વચ્ચે માઇનસ છે એટલે દ્વિપદી બની ગઈ AB-AC. અને છેલ્લું છે 17, તો 17 એ એકપદીમાં આવે. ખ્યાલ આવે? ચાલો, હવે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 2, ઉદાહરણ આપો. એમાં ABCD ચાર વસ્તુ છે, આ ચારે ચારના જવાબ તમે જુદા લખી શકો છો. કેમ? કારણ કે ઉદાહરણ આપવાના છે. ઉદાહરણ તમને ખબર છે કે ટીચર લખે એના કરતાં પણ અસંખ્ય ઉદાહરણો તમે જાતે પણ લખી શકો છો. એમાં પહેલામાં છે, માત્ર એક જ ચલ x હોય તેવી દ્વિપદી આપવાની છે, તેવી ત્રણ દ્વિપદી આપવાની છે. કઈ કઈ શરત છે તે જોજો. એક જ ચલ હોવો જોઈએ x, એટલે તમે જે પણ ઉદાહરણ આપો ને તેમાં x જ આવવું જોઈએ. અને પાછી દ્વિપદી જ આવવી જોઈએ, બે જ પદ હોવા જોઈએ. ને ઉદાહરણ કેટલા આપવાના? 3. તો આ બધી શરત છે તેને તમારે ધ્યાનમાં રાખવાની. ચલો, પહેલું છે 4x² - 3x. સમજ પડી? હવે જુઓ, કેવી રીતે મેં આવું ઉદાહરણ લખી શકું? કારણ કે આની અંદર એક જ ચલ આવ્યો, ચલના ઘાત ભલે અલગ અલગ હોય પણ ચલ x જ આવ્યો ને. અને પાછી દ્વિપદી આવી ગઈ, આ એક પદ અને આ બીજું પદ, તો આને શું કહેવાય? એક જ ચલ x હોય તેવી દ્વિપદી કહેવાય.
હવે બીજું જુઓ, 5x + 7 છે ને, આની અંદર પણ એક જ ચલ x આવ્યો અને પાછા બે પદ છે એટલે 5x + 7. પછી ત્રીજું જુઓ, 9x - 13, તો આ પણ લખી શકાય, એક જ ચલ છે x અને દ્વિપદી છે. આ સિવાય પણ તમે બીજું લખી શકો છો. ચલો પેજ ફેરવીએ, બીજા પર શું આપ્યું છે, પેજ ફેરવો. બીજા પેજ પર આપ્યું છે ચલ x અને y, એમ બંને લેવાના અને દ્વિપદી લેવાની. હવે જોજો હા કે કેવી રીતે લખાય તે, દેખાય બરાબર, દેખાય છે. ચલ x અને y હોય તેવી ત્રણ દ્વિપદી, આની અંદર બે ચલ લેવાના x અને y, અને શું લેવાની, દ્વિપદી લેવાની. કેટલા ઉદાહરણ લેવાના, ત્રણ ઉદાહરણ લેવાના, ખબર પડી ગઈ. ચલો હવે જુઓ, 6x² - 6y² આવી ગયા બે ચલ, x અને y, અને દ્વિપદી આવી ગઈ 3x + 4y, તો આમાં પણ x અને y બે પદ આવી ગયા. આ 4x - 7y, તો આની અંદર પણ બે આવી ગયા. તો આ પ્રમાણે તમે કોઈ પણ લઈ શકો છો. શરત કેટલી છે, x અને y એમ બે ચલ આવવા જોઈએ અને દ્વિપદી હોવી જોઈએ, બરાબર છે. ચલો હવે સીમા શું છે, ચલ x અને y હોય તેવી ત્રણ એકપદી, બે ચલ તો લેવાના છે પણ એકપદી જ લેવાની છે. જુઓ xy² જુઓ, સરવાળા બાદબાકી કંઈ વસ્તુ આપી નથી, કેમ, કારણ કે સરવાળા બાદબાકી તો આવશે તો પછી એ બીજું પદ આવી જાય, બીજું પદ જોડાઈ જાય, એટલે આની અંદર ફક્ત એક પદી આ જ પ્રમાણે લેવાની છે. xy² એની અંદર બે ચલ મૂકી દેવાના, x² y, એ પ્રમાણે. અને ડીમાં શું છે, 4 કે તેથી વધુ પદો, બહુ મોટું જવા દેવાનું, 4 અથવા તો તેનાથી વધુ પદો ધરાવતી બે બહુપદી, બરાબર. 4x² પછી -5x + 9x³ - 7, તો જુઓ 4 પદ થઈ ગયા, બરાબર. એટલે આને બહુપદી કહેવાય. તમે ચલ કોઈ પણ લઈ શકો, 9a³, 7a² - 5a³, આ બધા પદો પણ ભેગા મળીને એક બહુપદી બનાવે છે. ચાલો હવે આગળ જોઈએ. હવે અગત્યની વસ્તુ, અગત્યની વસ્તુ કેમ આવી ગઈ છે, ટોપિક સજાતીય પદો અને વિજાતીય પદો. સજાતીય પદો એટલે કે જેમાં ચલ સમાન હોય, અને વિજાતીય પદો એટલે કે જેમાં ચલ પણ અલગ અલગ હોય, અને ચલ જો સમાન હોય તો એના ઘાત અલગ અલગ હોય, તો આને વિજાતીય પદો કહેવાય, બરાબર. આ બધી વસ્તુ પણ તમે કરીને આવ્યા છો, તે છતાં ફરીથી એક વખત સમજાવી દઉં. હવે વિચાર કરો છો ને, પેજ નંબર 139 પર આપ્યું છે, એમાં પણ સવાલ છે ને, આપણે તેને લખી જ નાખીએ. શા માટે 7x અને 7y સજાતીય પદો નથી, બોલો. 7x અને 7y એ વિજાતીય પદો છે, કેમ, કારણ કે તેની અંદર ચલ કેવા છે, અલગ અલગ છે. આમાં એક્સ ચલ છે, આમાં વાય ચલ છે, તો આ સજાતીય પદો કહેવાય નહીં. 7x અને 7y માં ચલ અલગ અલગ છે, તેથી તે સજાતીય પદો નથી, બરાબર ને. હવે બીજું પણ આપ્યું છે, 7x અને 7xy આ પણ સજાતીય પદો નથી, જોઈએ કેમ નથી. તો આની અંદર 7x છે અને આની અંદર 7xy છે, આમાં y છે, એટલે પણ આ બંને પદો અલગ અલગ વિજાતીય પદો છે, ચલ અલગ અલગ છે, તેથી તે સજાતીય પદો નથી. ચાલો ત્રીજામાં શું છે, 7x અને 5x² હવે મતલબ ચલ સરખા આવ્યા, તો પછી કેમ સજાતીય પદ નહીં કહેવાય, પણ એના ઘાત અલગ અલગ છે ને, આમાં એક ઘાત છે, આમાં બે ઘાત છે, એટલે ભલે ચલ સમાન હોય પણ ચલના ઘાત પણ સમાન હોય તો જ એને સજાતીય પદો કહી શકાય. એટલા માટે આ સજાતીય પદો નથી, વિજાતીય પદો છે. 7x અને 5x² માં ચલ સમાન છે, પરંતુ સમાન ચલના ઘાતાંક જુદા જુદા છે, તેથી આ પદો સજાતીય પદો નથી. ખ્યાલ આવે, આવું બધી વસ્તુ એક એક માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે. ચાલો હવે પ્રયત્ન કરો, માં બે સજાતીય પદો લખવાના છે, એક એક આપ્યું છે એના પર આધારિત તમારે સજાતીય પદો બીજા લખવાના છે. બોલો આમાં હું લખું તે જ લખશો કે અલગ અલગ લખશો, અલગ અલગ લખાય ને, તો પછી એટલે ઉદાહરણ છે આ. તો હવે જુઓ 7xy, હવે સજાતીય પદો લખવાનું એટલે તમારે ચલ પણ નહીં બદલવાના,
એક્સ વાય જ રહેવા દેવાના ને ઘાતાંક પણ નહીં બદલવાના, તો જ એ સજાતીય પદ કહેવાય ને. એટલે સેવન એક્સ છે તો તમે નાઇન એક્સ વાય લખી શકો, માઇનસ થ્રી વાય એક્સ લખી શકો, એક્સ વાય એક્સ વાય એક્સ વાય એક્સ વાય, બરાબર. એટલે આને સજાતીય પદ કહેવાય. ફોર એમ એન સ્ક્વેર, જો ચલ તમારે એમ એન જ રહેવા દેવાના, એમનો ઘાત એક જ રહેવા દેવાનો, એનનો ઘાત બે જ રહેવા દેવાનો, તો આ પ્રમાણે તમે આ બધી શરતોને લઈને બીજા સજાતીય પદ પણ લખી શકો છો. ફાઇવ એમ એન સ્ક્વેર એટલે આના જેવું થયું, માઇનસ સેવન એન સ્ક્વેર એમ, બરાબર ને. એનનો બે જ ઘાત છે, એમનો એક જ ઘાત છે, તો આને સજાતીય પદો કહેવાય. 2L, તો એનું મેં સજાતીય પદ લખ્યું છે 6L માઇનસ 4L, બરાબર. આને સજાતીય પદો કહેવાય. ચાલો હવે બહુપદીના સરવાળા બાદબાકી છે. સરવાળા બાદબાકીનું તમે આપેલું એ જોયું ને વિડીયો, ને ચોપડીમાં તમે ઉદાહરણ જોવું ને તો એમાં ઊભા સરવાળાની રીત આપી છે. પણ તમને ખબર છે કે ઊભા આપણને બહુ નહીં ફાવે, કારણ કે સજાતીય પદને ગોઠવવા પડે ને ત્યારે ઊભી રીત તમને પ્રોબ્લેમ આપે. એના કરતાં આડી રીત હોય ને તો તમને વધારે ઇઝી પડશે. એટલે હું હંમેશા સરવાળા બાદબાકીમાં આડી જ રીત કરાવું છું, બરાબર. એ હવે દાખલા આવશે ને ત્યારે પછી જોઈ લઈશું. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 9.1. 9.1માં પહેલા પ્રશ્નમાં શું છે, નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. પદ પણ લખવાના છે ને સહગુણક, એટલે આમાં છે ને તમારે એક કોષ્ટક જ બનાવી દેવાનું. પહેલાં પદાવલી લખવાની, જુઓ મેં કઈ રીતે કર્યું છે તે જુઓ. આવી રીતે આવડશે, આવી રીતે કરવાનું ફાવશે. દેખાય? વાંકું ચૂકું નથી દેખાતું ને. જો મેં એક પદાવલી લખી, આ એક નંબરની પદાવલી, પછી આની અંદર કેટલા પદ આવ્યા, બે પદ આવ્યા, તે બંને પદ લખવાના અહીંયા. એટલે આ પ્રમાણે તમારે કોષ્ટક બનાવી દેવાનું, પદાવલી પદ સહગુણક. આ પદનું પદવાળું ખાનું છે, એમાં પહેલું પદ છે ફાઇવ એક્સ વાય ઝેડનો વર્ગ, એ અહીંયા લખ્યું. બીજું પદ પ્લસ માઇનસના ચિહ્ન સાથે લખજો હંમેશા, કારણ કે તમારી આમાં બહુ ભૂલ પડે છે. માઇનસ થ્રી, અરે માઇનસ થ્રી ઝેડ વાય. હવે આ પ્રમાણે પદ લખાઈ ગયા ને, આની પરથી સહગુણક લખાય. તો આ પહેલું પદ છે એમાં સહગુણક કયો, 5, અને આ બીજું પદ છે એમાં સહગુણક માઇનસ 3. સમજ પડે આ વસ્તુ આવડે? ચાલો હવે બીજી રકમ છે 1 + x + x² કેટલા પદ છે, 3. તો એ 3 પદ આમ લખવાના, પહેલું પદ 1, બીજું પદ x, ત્રીજું પદ xનો વર્ગ. 1 એટલે સહગુણક 1, x છે તો એનો સહગુણક કેટલો આવે, અહીંયા કેટલા છે, કંઈ નથી એટલે 1, એટલે અહીંયા પણ 1 આવે. x² તો અહીંયા કેટલા છે, કંઈ નથી એટલે 1, તો આનો સહગુણક પણ 1. તો આ પ્રમાણે તમારે પદાવલીવાળું ખાનું કરવાનું, પછી પદાવલીમાં કેટલા પદો આવેલા હોય તે લખવાનું, અને પછી એના સહગુણક લખવાના, બરાબર. ચાલો હવે ત્રીજું જુઓ. દેખાયું? 4x² y² - 4x² y² z² આ બીજું પદ અને આ ત્રીજું પદ. જુઓ આ પહેલું પદ, આ બીજું પદ માઇનસવાળું, અને આ ત્રીજું પદ છે. પહેલાંમાં સહગુણક કયો, 4, બીજામાં સહગુણક કયો, -4, અને ત્રીજામાં 1. સમજ પડી ગઈ આ વસ્તુ, 4 × 4 = 1. ચાલો ચોથું. ચોથામાં તો 4 પદ આપેલા છે. જુઓ આ પહેલું પદ 3, બીજું પદ -PQ, ત્રીજું પદ QR, ચોથું પદ -RP. સમજ પડે? 4 પદ છે. સહગુણક એના પરથી લખાય 3 - 1 + 1 - 1, બરાબર છે. તો આ પ્રમાણે આ પ્રશ્નની અંદર તમે શું કર્યું, પદ સહગુણક દરેકે દરેક લખવાના છે. હવે ચોથું છે ને એમાં અપૂર્ણાંક છે, અને પાંચમું છે એમાં દશાંશ અપૂર્ણાંક છે. તો બસ એ પણ આ જ પ્રમાણે કરવાનું છે. જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે, કારણ કે બોલું અપૂર્ણાંકવાળું, અપૂર્ણાંકવાળું ટીચર ભૂલી ગયા કે હું, આની અંદર જ છે, આ પેજ પર છે. જુઓ દેખાયું? પહેલું પદ એક્સના છેદમાં 2, બીજું પદ વાયના છેદમાં 2, ત્રીજું પદ -XY. તો આનો સહગુણક કેટલો કહેવાય, 1/2, જોયું?
છે ને એક્સ, એની સાથે શું ગુણાયેલું છે? એકના છેદમાં બે. પછી આમાં શું આવે? એમાં પણ એકના છેદમાં બે જ આવવાનું, અને આમાં શું આવે? માઇનસ વન આવવાનું. સમજ પડી જશે આ વસ્તુ. ચાલો બધું દશાંશ અપૂર્ણાંકવાળું જોઈ લઈએ. કેટલા પદ દેખાય છે? ત્રણ પદ. આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. તો પહેલા પદમાં સહગુણક આવશે -0.3, બીજામાં સહગુણક આવશે -0.6, માઇનસ ખાસ જોજો દર વખતે હું કહું છું, અને આમાં 0.5. બરાબર છે. ચાલો હવે પ્રશ્ન બીજો, એમાં વર્ગીકરણ આપ્યું છે, એકપદી, દ્વિપદી, ત્રિપદી, અને આ બે જે છે ને એ કસ્સામાં આવતી નથી. ફોટોકોપી તો હું મૂકીશ, પણ આ વસ્તુ તમારે જાતે કરવાની છે. પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર હું તમને બીજા વિડીયોમાં કાલે બતાવીશ. અત્યારે આટલું હું ફોટોકોપીમાં મૂકું એ પ્રમાણે તમે નોટમાં તૈયાર કરી દો. બરાબર, સ્વાધ્યાય 9.1ના પ્રશ્ન એક અને પ્રશ્ન બે સુધી આપણું કમ્પ્લીટ થયું છે. બરાબર, કાલે મળશું. બાય.